नमस्ते वंदे मातरम हूँ रीमाबेन देसाई श्री वशिष्ठ विद्यालय धोरण 8 માં અભ્યાસ કરાવું છું। आज आप પુનરાવર્તન જોવાના છે। પુનરાવર્તન ની અંદર પણ આપણે વ્યાકરણ વિભાગ જોવાના છે। ધોરણ 8 ની અંદર 3 અગત્યના મુદ્દા છે। એક છે વાક્યના પ્રકાર, બીજું છે સમાસ અને ત્રીજું છે દ્વિરૂપત અને અલંકારિક પ્રયોગો। સૌપ્રથમ આપણે જોઈએ વાક્યના પ્રકાર। વાક્યના 3 પ્રકાર છે। એક સાદુ વાક્ય, બીજું संयुक्त वाक्य और तीजू संकुल वाक्य। हवे आपणे खबर छे के साधु वाक्य कोने कहेवाय, तो के भाई एक ज स्थिति दर्शावेली होय एने साधु वाक्य कहेवाय। संयुक्त वाक्य कोने कहेवाय के भाई अलग-अलग वाक्य सरखू महत्व धरावता छे, पण अमुक संयोगोथी ज्यारे जोडाय त्यारे संयुक्त वाक्य बने छे। धारो के वर्गमां विद्यार्थीओ बेठा छे, विद्यार्थीओ भणे छे, आ बने स्वतंत्र वाक्य बोलवामां तो बोली शकाय छे, परंतु અમુક સંયોજકોથી જોડાય છે। સાથેથી જોડાય વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છે અને તેઓ ભણે છે। અનેથી જ્યારે જોડાયેલું વાક્ય ત્યારે સંયુક્ત વાક્ય બને છે। સંયોજકો તમારે વિદ્યાર્થીઓ યાદ રાખવા પડે। સંયોજકો કયા કયા છે? અને, કે, છતાં, તો પણ, આ બધા શું છે? સંયોજકો છે। જ્યારે સંયોજકોથી વાક્ય જોડાય ત્યારે સંયુક્ત વાક્ય બને છે। સંકુલ વાક્ય, સંકુલ વાક્ય કોને કહેવાય? કે એક વાક્યનો આધાર બીજા વાક્ય ઉપર રહેલો છે, એક મુખ્ય વાક્ય છે, બીજું ગૌણ છે, એમાં પણ સંયોજકો આવશે, પણ એ કેવા હશે? જો, તો, જેવું, તેવું, જ્યારે, ત્યારે, આ બધા સંયોજકોથી વાક્ય જોડાય ત્યારે શું બને છે? સંકુલ સંકુલ વાક્ય રચના બને છે। ચાલો ઉદાહરણો જોઈએ। નંબર 1, માંડુ મંજન પથારીમાં પડ્યો છે, એક જ ઘટના છે, એક જ સ્થિતિ દર્શાવેલી છે, કઈ? તો કે પથારીમાં સુવાનું। 2, માણસે ઘણા રસાયણો સર્જ્યા છે અને પૃથ્વીને પ્રદૂષિત કરી નાખી છે। સાથેથી જોડાયું અને કે, વાક્ય કેવું બન્યું છે? સંયુક્ત વાક્ય બન્યું છે। ત્રીજું જુઓ, આવા થોડાક રાજાઓ જો મને મળી જાય તો દેશનો વહીવટ એમના હાથમાં મૂકતા જરાય ખચકાવ નહીં। ગાંધીજીના શબ્દો છે, ગાંધીજીના વાક્યો છે। શું કહે છે? આવા જરાક રાજાઓ થોડાક જુઓ, જો અને તો, બરાબર, સંયોજક આપેલા છે, જો અને તો, તો કેવું વાક્ય કહેવાય? સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય કહેવાય। વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખવાનું, સાદા વાક્યમાં એક જ ઘટના થતી હશે, સંયુક્તની અંદર બે અલગ અલગ ઘટનાઓ હશે, પણ અમુક સંયોજકોથી એ જોડાય, અને સંકુલની અંદર શું થશે? તો કે એક મુખ્ય વાક્ય હોય, બાકીના ત્રણ વાક્યો હોય, ત્યારે વાક્ય કેવું બને છે? સંકુલ વાક્ય બને છે। બીજો આપણો મુદ્દો છે સમાસ। સમાસના આપણે 4 આપણા ચેપ્ટરની અંદર જોવા જઈએ, ભાષા સજ્જતાની અંદર જોવા જઈએ તો બે જ મુદ્દા છે, કયા છે? દ્વંદ્વ અને દ્વિરૂપ। પણ આપણા પાછળ પુનરાવર્તનની અંદર બધા સમાસો આપેલા છે, એટલે બે વધારેના સમાસ આપણે જોવાના છે, તત્પુરુષ અને મધ્યમ પદ લોપી સમાસ। હવે દ્વંદ્વ સમાસ કોને કહેવાય? દ્વંદ્વ સમાસ એટલે કે સમાયે ઉભારા શબ્દો સરખું મહત્વ ધરાવતા હોય ત્યારે અને, અને જ્યારે વિકલ્પો પૂરો પડાતો હોય ત્યારે તેથી શબ્દ જોડાય। બીજું, દાખલા તરીકે રાધા કૃષ્ણ, જોજો મિત્રો, રાધા કૃષ્ણ સાથે જ બોલાય, જુદું જુદું બોલાતું નથી। દાળ ભાત સાથે બોલે, આપણે એટલા દાળ ખાતા નથી, એટલી ભાત ખાતા નથી, શું બોલાય? દાળ ભાત। માતા પિતા, માતાનું પણ એટલું જ મહત્વ, પિતાનું પણ એટલું જ મહત્વ, સરખામણીના શબ્દો હોય ત્યારે અને ભી જોડાય, એટલે શું થશે? રાધા અને કૃષ્ણ। હવે વિકલ્પો પૂરો તો પડાતો કે આ અથવા આ, તમે ચા લેશો કે કોફી, બેમાંથી એક લેવાનું છે। જ્યારે વિકલ્પો પૂરો પડાતો હોય ત્યારે કે થી જોડાય, તો શું થશે? 5-6, 5 કે, બરાબર છે। ચાલો બીજું સમાસ છે આપણો દ્વિગુ સમાસ। દ્વિગુ સમાસ કોની કહેવાય? તો કે પૂર્વ પદ સંખ્યાનું સૂચન કરે, ઉત્તર પદ સમૂહનું સૂચન કરે, ત્યારે દ્વિગુ સમાસ બને છે। દાખલા તરીકે ત્રિભુવન, પૂર્વ પદ શું છે? ત્રિ એટલે 3, ભુવન એટલે ભવ, બરાબર, તો શું થશે? 3 ભવનો સમૂહ। તેવી જ રીતે નવરાત્રિ, પૂર્વ પદ શું છે? 9 અને ઉત્તર પદ શું છે? રાત્રિ, તો શું થશે? નવરાત્રિનો સમૂહ। એટલે આ બે વસ્તુ બરાબર યાદ રાખવાની, દ્વંદ્વ સમાસની અંદર અને કેથી જોડાયેલા શબ્દ વિગ્રહ કરતા, જ્યારે દ્વિગુ સમાસની
અંદર શું સૂચવે છે તો કે ટૂંકો અપર સંખ્યાનું સૂચન કરે ઉત્તર પર સમૂહનું સૂચન કરે છે ત્યારે દ્વિગુ સમાસ બને છે ત્યાર પછીનો સમાસ છે આપણો તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ કોને કહેવાય તો કે ભાઈ વિગ્રહ કરતી વખતે કોઈ પણ સમાસ તમે વિગ્રહ નહીં કરો ત્યાં સુધી ઓળખાય નહીં જ્યારે વિગ્રહ કરો ત્યારે નો ની નુના કી માટે પડે જ્યારે ઓળખાય ત્યારે શું થાય તત્પુરુષ સમાસ બને છે કઈ રીતે દાખલા તરીકે જુઓ જીવન મંત્ર તો શું થશે જીવનનો મંત્ર ઘર કામ ઘરનું કામ નો થી જોડાયું નું થી જોડાયું બરાબર છે તત્પુરુષ સમાસની અંદર આજ્ઞા જે એના વિગ્રહ જે છે નો ની નુના કી માટે વડે જે આપણે ડાયાગ્રામમાં દોર્યું છે એ આપણે યાદ રાખવું પડે ચાલો ત્યાર પછી છે મધ્યમ પદ લોપી સમાસ મધ્યમ પદ એટલે કે તમે સમાસનું નામ વાંચતા તમને થશે મધ્યમ પદનો લોપ થાય છે તો કઈ રીતે લોપ થાય છે તે જુઓ શું છે આગ ગાડી તો શું થશે આગ થી ચાલતી ગાડી થી ચાલતી આપણે કાઢી નાખીએ એટલે શું બની જાય આગ ગાડી તેવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ ટપાલ પેટી તો શું થશે ટપાલ નાખવાની પેટી જ્યારે જ્યારે મધ્યમ પદનો લોપ થાય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને છે હવે આપણે ત્રીજો મુદ્દો છે દ્વિરૂપત પ્રયોગો અને રવાનુંકારી પ્રયોગો ચાલો જુઓ દ્વિરૂપત પ્રયોગો કોને કહેવાય દ્વિ એટલે કે બે અને ઉપત એટલે બોલાયેલું તે એકના એક અક્ષરનું પુનરાવર્તન થાય ત્યારે દ્વિરૂપત પ્રયોગો બને હવે દ્વિરૂપતની અંદર પણ પેટા પ્રકાર છે પાંચ સંપૂર્ણ દ્વિરૂપત વાળી પ્રયોગો સંપૂર્ણ એટલે આખું બે બે શબ્દ બરાબર તો બે શબ્દનું પુનરાવર્તન થાય બરાબર છે તેને શું કહેવાય સંપૂર્ણ દ્વિરૂપત વાળી પ્રયોગો બીજું છે અમુક અંશના લોપ વાળી દ્વિરૂપતિ અમુક અંશનો લોપ એટલે કે એક અક્ષરનો લોપ થયેલો હોય આઠ આઠનું કે કેટલું આઠું આઠું નથી બોલતા શું બોલીએ આઠ આઠનું કહેવા છતાં સંભળતા નથી તો એ શું થાય છે અમુક અંશના લોપ વાળી દ્વિરૂપતિ ત્રીજું છે પ્રાસ વાળી દ્વિરૂપતિ પ્રાસ વાળી એટલે કે પહેલો પહેલો શબ્દ જે છે તે પ્રાસ બેસાડેલો હોય અને બીજો શું હોય છે તો કે બીજો એને સાર્થક હોય છે સાર્થક એટલે અર્થપૂર્ણ શબ્દ હોય છે અથવા તો એવું પણ હોઈ શકે કે પહેલું અર્થપૂર્ણ હોય અને બીજું પ્રાસ બેસાડેલું હોય અથવા તો એવું બની શકે કે બંને સાર્થક હોય બંને અર્થપૂર્ણ શબ્દ હોય શકે જેમ કે તોડફોડ તોડવાનું પણ મહત્વ ફોડવાનું પણ મહત્વ તો શું થાય છે આ કે આ ત્રીજો જે મુદ્દો છે આપણો પેટા પ્રકાર જે છે તે પ્રાસવાળી વિરૂપતિ ચાલો ત્યાર પછી છે સંયોજકો વાળા સંયોજકો એટલે કે અમ આ એ ઓ આ સંયોજકો છે એનાથી તમારે દ્વિરૂપત પ્રયોગો બને અને છેલ્લું છે સ્વર અને વ્યંજન સ્વર અને વ્યંજન વાળી દ્વિરૂપતિ તો આ થયા દ્વિરૂપત પ્રયોગો દ્વિરૂપત ત્યાર પછી આવે છે રવાનુંકારી રવ એટલે કે અવાજ જે શબ્દોમાં અવાજનું નાદી તત્વ જ્યારે કાને પકડાય છે ત્યારે શું આવે છે રવાનુંકારી શબ્દ બને છે રવ એટલે અવાજ તમે કોઈ પણ શબ્દ જોશો ને એટલે અવાજનો રણકો સંભળાશે અવાજનો રણકો જ્યારે કાને અથડાય છે શબ્દ બોલતા જ જેમ જેમ કે આપણે ઝંઝર બોલીએ છીએ ઝંઝર બોલીએ ત્યારે કાનમાં અવાજનો રણકો સંભળાય સલામત કરતા તીર છૂટી જ્યારે સલામત સાંભળીએ ત્યારે કાનમાં અવાજ અથડાય જરૂર બોલીએ ત્યારે પણ કાનમાં આપણને અવાજ આવે છે તો આ બધું શું છે અવાજનો રણકો જ્યારે સંભળાય ત્યારે શું થાય છે રવાનુંકારી પ્રયોગો બને દાખલા તરીકે વર્ગમાં બહુ બળબણાટ થાય છે બળબણાટ એટલે આપણને ખબર છે કે ગણગણાટ અવાજ કરવો તે બળબણાટ અવાજ કરવો તે એટલે આપણે જ્યારે વાંચી વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે બળબણાટ એટલે કાને અથડાય છે અવાજ એટલે શું થાય છે રવાનુંકારી વાક્ય પ્રયોગ થયો અને છેલ્લું છે મોગરાની માળાથી મધમધાટ થઈ ગયો બરાબર છે આ મધમધાટ શું છે તો કે ભાઈ સુગંધ છે બરાબર છે તો એને સામે લેવાય આપણે દ્વિગુ સમાસમાં લેવાય શું આપ્યું છે મધમધાટ એકના એક શબ્દનું પુનરાવર્તન થયેલું છે એટલે એ શું થશે દ્વિરૂપત પ્રયોગો બનશે આ રીતે આપણે પરીક્ષાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે પૂછાશે વાક્ય આપેલું હોય વાક્યમાંથી વાક્ય કયા પ્રકારનું છે તે આપણે ઓળખવાનું રહેશે સમાસ પણ આપેલા હશે શબ્દો આપેલા હશે શબ્દો પરથી આપણે વિગ્રહ કરવાનું